Hello students, I am Neetu Patel from Saraswat International Academy, Vapi. We are going to learn English grammar of standard 7th. First chapter. Mitro, apudu pratham chapter revision. E apde joisu first pronoun. Noun na jagya par je mukwama ave ene su kevai? प्रोनाउन एटले के सर्वनाम नामनी जगह पर जे मुकवामां आवे एने सर्वनाम तो सर्वनाम एक वचन एमां पहलो पुरुष आई एटले हूँ बीजो पुरुष यू एटले तमे अने त्रीजो पुरुष ही शी इट एटले के ही एटले ते नर जाति माटे शी ए नारी जाति माटे अने इत ए नान्यतर जाति माटे हवे टू बी क्रियापदना जे वर्तमान काळना रूप छे ए आपणे लेशुं तो आईनी साथे एम लेशुं યુની સાથે આર અને હી શી અને ઇટની સાથે ઇઝ એટલે કે છે સર્વનામ બહુવચન પહેલો પુરુષ વી અમે એની સાથે ટુ બી ક્રિયાપદનું રૂપ આપણે આર લેશું બીજો પુરુષ યુ તમે એની સાથે પણ આર લેશું અને ત્રીજો પુરુષ દે તે એટલે કે તેઓ એની સાથે આર લેશું વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવા માટે ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે એટલે કે ક્રિયાપદને એટલે કે હેલ્પિંગ વર્બને એને આપણે ક્યાં મૂકવામાં આવે છે તો વાક્યની શરૂઆતમાં આ પ્રકારના વાક્યોના યસ નોમાં ઉત્તર આપી શકાય છે ઉદાહરણ એક્ઝામ્પલ આપ્યા છે યુ આર ડોક્ટર્સ વિધાન વાક્ય સાદું વાક્ય છે પ્રશ્નાર્થ જ્યારે બનાવશું તો આ આર જે છે એ પ્રથમ સ્થાને આવી જશે આર યુ અ ડોક્ટર પ્રશ્નાર્થ વાક્ય એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ યસ વી આર ડોક્ટર્સ જ્યારે પોઝિટિવ આન્સર આપશો તો યસ વી આર ડોક્ટર અને શોર્ટમાં આપશો તો યસ વી આર અને નકારમાં એટલે કે નેગેટિવ સેન્ટેન્સ જ્યારે આપશો તો આન્સર તો નો વી આર નોટ ડોક્ટર્સ યા તો શોર્ટમાં આપશો તો નો વી આર નોટ આરન્ટ આર નોટનું શોર્ટ ફોર્મ શું થશે આરન્ટ હવે સેકન્ડ એક્ઝામ્પલ શી ઇઝ અ ટીચર વિધાન વાક્ય છે એટલે કે એસર્ટિવ સેન્ટેન્સ છે એને આપણે પ્રશ્નાર્થ એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જ્યારે બનાવશું તો ઇઝ શી અ ટીચર એટલે કે ઇઝ હેલ્પિંગ વર્બ છે એ પ્રથમ સ્થાને આવી જશે ઇઝ શી અ ડોક્ટર હકારમાં આન્સર આપશું તો યસ શી ઇઝ અ ટીચર શોર્ટમાં આન્સર આપશું હકારમાં તો યસ શી ઇઝ નકારમાં આપશું તો નો શી ઇઝ નોટ અ ટીચર અને શોર્ટમાં આન્સર આપશું તો નો શી ઇઝ નોટ ઇઝન્ટ આ રીતે થશે હવે હેવ અને હેઝ એ પણ આપણે સિક્સ સ્ટાન્ડર્ડમાં શીખી ગયા હતા હને હેવ અને હેઝનો ઉપયોગ ક્યાં થાય ટુ હેવ મુખ્ય ક્રિયાપદનો અર્થની પાસે હોવું છે તે માલિકી દર્શાવે છે હેવ હેઝ બંને ટુ હેવ ક્રિયાપદના વર્તમાન કાળના રૂપો છે હવે સર્વનામ એકવચન જોઈશું તો પહેલો પુરુષ આઈ બીજો પુરુષ યુ અને ત્રીજો પુરુષ હી શી અને ઇટ તો આપણને ખબર જ છે કે આઈની સાથે હેવ આઈ હેવ યુ હેવ હી હેઝ શી હેઝ ઇટ હેઝ આપણે સિક્સ સ્ટાન્ડર્ડમાં શીખી ગયા હતા ટુ હેવ ક્રિયાપદનું વર્તમાન કાળનું રૂપ હવે બહુવચનમાં પહેલો પુરુષ વી બીજો પુરુષ યુ અને ત્રીજો પુરુષ દે તો વી હેવ વીની સાથે પણ હી હેવ આવશે યુ હેવ અને ધે હેવ આપણને ખબર જ છે વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવા માટે હેવ હેઝ ને વાક્યની શરૂઆતમાં મુકાય છે હેવ અને હેઝ એ હેલ્પિંગ વર્બ છે એ વાક્યની શરૂઆતમાં મુકાય છે આ પ્રકારના વાક્યોના યસ નોમાં ઉત્તર આપી શકાય છે ઉદાહરણ આપણે જોઈશું હી હેઝ અ કાર એટલે કે એની પાસે કાર છે વિધાન વાક્ય છે એટલે કે એસર્ટિવ એટલે કે સાદું વાક્ય છે ને પ્રશ્નાર્થ એટલે કે જ્યારે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ આપણે બનાવશું તો આ હેઝ જે છે હેલ્પિંગ વર્બ એ પ્રથમ પદે આવી જશે એટલે હેઝ હી અ કાર
પછી પ્રશ્નાર્થ ચિહ્ન યસ હી હેઝ નકારમાં આપશું તો નો હી હેઝ નોટ ને હેઝ નોટને શોર્ટ ફોર્મમાં હેઝન્ટ પણ લખી શકાય. સેકન્ડ એક્ઝામ્પલ વી હેવ બુક્સ અમારી પાસે પુસ્તકો છે વિધાન વાક્ય છે એને આપણે જ્યારે પ્રશ્નાર્થ એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવશું તો હેવ વી બુક્સ હેવ જે છે એ આગળ આવી જશે. હકારમાં આપશું તો યસ વી હેવ નકારમાં આપશું તો નો વી હેવ નોટ હેવન્ટ આવી રીતે ધેર ઇઝ અને ધેર આરનો ઉપયોગ ધેર ઇઝ આર સાથે ઇન ઓન અંડર નિયર બિટવીન ઉદાહરણ જોશું. ધેર ઇઝ અ બર્ડ ઇન ધ કેજ વિધાન વાક્ય છે એક પક્ષીની વાત છે અહીં સોરી એક પક્ષીની વાત છે એટલે અહીંયા ઇઝ આવશે હને ધેર ઇઝ અ બર્ડ ઇન ધ કેજ પાંજરામાં એટલે પ્રેપોઝિશન ઇન આવશે અને હવે એને જ આપણે જ્યારે પ્રશ્નાર્થ બનાવશું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવશું તો ઇઝ હેલ્પિંગ વર્બ જે છે એ પ્રથમ સ્થાને આવશે. ઇઝ ધેર અ બર્ડ ઇન ધ કેજ પછી ક્વેશ્ચન માર્ક મૂકી દેવાનું છે અંતે. હકારમાં આન્સર આપશો યસ ધેર ઇઝ નકારમાં આપશો તો નો ધેર ઇઝન્ટ. હવે અહીંયા બુક્સ બહુવચન છે એટલે આપણે અહીંયા આર લેશું ધેર આર ધેરની સાથે આર ધેર આર બુક્સ ઓન ધ ટેબલ અહીંયા ઓન શા માટે તો ટેબલની ઉપર છે તો ઓન એટલે કે કોઈ પણ વસ્તુ જે છે એ સ્પર્શનો ભાવ જ્યાં દર્શાવે છે એટલે કે જ્યાં સ્પર્શનો ભાવ હોય ટેબલની ઉપર બુક છે તો બુક જે છે એ ટેબલને સ્પર્શ કરે છે તો ઉપર છે એટલા માટે ઓન આવશે પ્રપોઝિશન. હવે પ્રશ્નાર્થ બનાવશું તો આ હેલ્પિંગ વર્બ જે છે એ આગળ આવી જશે એટલે આર ધેર બુક્સ ઓન ધ ટેબલ પછી પ્રશ્નાર્થ ચિહ્ન. હકારમાં આન્સર આપશું યસ ધેર આર નકારમાં આપશું તો નો ધેર આરન્ટ. હાઉ મેની સાથે ધેર હાઉ મેની સાથે ધેરથી બનતા પ્રશ્નો ઉત્તર કોઈ ચોક્કસ સંખ્યામાં હોય છે ઉદાહરણ જોઈશું. ફર્સ્ટ હાઉ મેની એપલ્સ આર ધેર ઇન ધ બાસ્કેટ હને હાઉ મેની એટલે કેટલા એપલ્સ બહુવચન છે એટલે સફરજન તો આર ધેર આવશે ઇન ધ બાસ્કેટ ઇન પ્રપોઝિશન છે બાસ્કેટમાં બાસ્કેટની અંદર. ધેર આર આન્સર કેવી રીતે શરૂ થશે તો ધેર આર ધેર આર કેમ ધેર આર તો અહીંયા ટુ એપલ્સ એટલે કે બે એપલની વાત છે. કેટલા એપલની વાત છે તો બે એપલની વાત છે એટલા માટે ધેર આર ટુ એપલ્સ ઇન ધ બાસ્કેટ ઇન પ્રપોઝિશન છે. હાઉ મેની ટેબલ્સ આર ધેર ઇન ધ ક્લાસ ક્લાસમાં કેટલા ટેબલ છે તો ધેર ઇઝ વન. હવે અહીંયા ઈસા માટે તો અહીંયા વન એટલે કે એક જ ટેબલ એટલે કે એક વચનની વાત છે એટલે ધેર ઇઝ આવશે ધેર ઇઝ વન ટેબલ ઇન ધ ક્લાસ. હવે હાઉ મચ સાથે ધેર હાઉ મચ સાથે ધેરથી બનતા પ્રશ્નો નો ઉત્તર ગણી શકાય નહીં તેવા પદાર્થો દ્રવ્યો પ્રવાહી વગેરે કેટલા પ્રમાણમાં છે તે હોય છે. હવે ઉદાહરણ જોઈશું. હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ ગ્લાસ ગ્લાસમાં કેટલું પાણી તો ધેર ઇઝ અ લિટલ એટલે કે થોડુંક અ લિટલ મીન્સ થોડું અ લિટલ મીન્સ થોડું સોરી અ લિટલ મીન્સ થોડું વોટર ઇન ધ ગ્લાસ. હાઉ મચ ટી ઇઝ ધેર ઇન ધ કપ કપમાં કેટલી ચા છે તો ધેર ઇઝ સમ ટી ઇન ધ કપ અ લિટલ સમ એની સાથે ઇઝ આવશે. હવે એપોસ્ટ્રોફી એસ એપોસ્ટ્રોફી એસ વ્યક્તિનું વ્યક્તિ સાથેનું સગપણ કે વ્યક્તિનો વસ્તુ સાથેનો સંબંધ કે માલિક અથવા વ્યક્તિ પ્રાણી પશુના અવયવ દર્શાવે છે ઉદાહરણ જોઈશું. દેટ ઇઝ માયાઝ ફાધર એટલે કે માયાના પિતા છે તો પિતા જે છે એ કોના છે તો માયાના છે ને તો પિતા અને પુત્રીનો અહીંયા સંબંધ દર્શાવે છે એટલા માટે માયાસ એટલે કે માયાના પેલા માયાના પિતા છે. ધીસ ઇઝ અમન્સ હાઉસ આ ઘર કોનું છે તો અમન હવે અહીંયા માલિકી દર્શાવે છે હા ને કારણ કે અમનનું ઘર છે તો અમન્સ અમન્સ હાઉસ.
હવે દિસ ઇઝ મંકીઝ ટેલ. અવયવ એટલે કે પૂંછડી છે, એ પૂંછડી કોની છે? તો મંકીની, એટલે કે વાંદરાની પૂંછડી છે. તો અહીંયા અવયવની વાત છે. દિસ ઇઝ મોહન્સ હેન્ડ, અહીંયા પણ અવયવની વાત છે, મોહનનો હાથ છે. મિત્રો, આટલું ફર્સ્ટ ચેપ્ટરની અંદર આપણે આટલું જોઈશું. હવે પછીનું નેક્સ્ટ ટાઈમ જોઈશું. થેન્ક યુ.